ખરેખર એમ કહેવાય ને કે એના ઘરવાળાએ છોડી મૂક્યા છે, કારણ કે ઘરવાળા ખુદ એનાથી કંટાળી ગયા હોય. અને એવા મંદબુદ્ધિ લોકોની આજે દિલથી સેવા કરે છે ને, હું ખાલી એક જ દિવસ હતો એમના આશ્રમ, એક જ દિવસ, એમાં તો મને એમ થઈ ગયું ભાઈ ભાઈ બસ. તો આ બધું કઈ રીતના પોસિબલ છે મારા ભાઈ? એક વાર જોરથી તાળીઓ થઈ જાય ભાઈ. અને મહુવા ખાતે બહુ જબરદસ્ત મોટું આશ્રમ બનાવે છે, અને જ્યાં જેટલા પણ મંદબુદ્ધિ એમ કહેવાય ને પ્રભુજીઓ હોય એમને આ દિલથી સાચવે છે. તો આ ઉંમરે આટલું બધું મેળવી લેવું એની માટે બહુ મારા પ્રતિ ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આજે મારા શહેરની અંદર એટલું બધું માન સન્માન જોઈને, અને ખાસ કરીને મારા પરમ મિત્ર, આજથી અમારી બેન એક નાની કહાની છે. 5.5 વર્ષ પહેલા એક મારે ફોન આવ્યો હતો કે સાહેબ, તમે જે વિડીયો બનાવો છો ટિકટોક ની અંદર ને ફેસબુક ની અંદર, મારે તમને અમારું એક ક્લાસનું, યાદ છે તમને, એક ક્લાસનું નાનું મોટું ગેટ ટુગેધર છે, તો તમને આમંત્રણ આપવું છે. મેં ફટાફટ ગુરુભાઈ ને ફોન કર્યો, ગુરુભાઈ આપણે માટે પહેલું આમંત્રણ આવ્યું છે ને આપણે બંને જવાનું છે. અમે લિટરલી સાહેબ 2 વાગ્યા 6 વાગ્યાનું આમંત્રણ હતું, 2 વાગ્યાના અમે બે ભાઈ તૈયાર થઈને બેઠા કે જીવનમાં કોઈ પહેલી વાર સ્ટેજ ઉપર બોલાવ્યા છે. અને આજે એ દિવસથી લઈને આજ આ દિવસ ખૂબ આનંદની વાત છે કે મારા મોટા ભાઈ એક એવા પંથ ઉપર જે છે કે છેલ્લા ઘણા વર્ષોથી જેવી રીતે અમે જે મન બુદ્ધિ જેનો કોઈ સહારો નથી એની માટે વર્ક કરીએ છીએ, પણ આ દુનિયાની અંદર એવા ઘણા બધા દુઃખ છે, ઘણા બધા લોકોની એવી વેદના છે કે જેને સમજવી, એક વ્યક્તિત્વ પાસે એવું મગજ, એવી દિલની અંદર એવી કળા, એ ખૂબ અગત્યની હોય છે. એવી જ જે આ નિરાધાર જે મા બાપ વગરની જે દીકરીઓ છે એમની માટે એટલું સરસ મજાનું આયોજન કરીને આજે અમારી ઉપસ્થિતિમાં જે થઈ રહ્યું છે, થેન્ક યુ સો મચ ગુરુભાઈ, તમારી આખી ટીમને એટલું સરસ મજાનું આયોજન કર્યું. અને આજે આ વિચાર સાથે દુનિયાની અંદર એક સાબિત કરીને બતાવવાનું છે કે માણસ છે તો માણસની મદદ કઈ રીતે થઈ શકે છે, અને એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી. સાહેબ, સોશિયલ મીડિયા આપણે દરેક લોકો યુઝ કરીએ છીએ, આપણા હાથમાં સરસ મજાનો ફોન છે જેને આપણે શું કહેવાય છે કે આપણે ટાઈમ પાસ માટે પણ યુઝ કરીએ, પણ 90% પબ્લિક જે હોતી હોય છે પોતાના મનોરંજન માટે, પણ એક 10% પબ્લિક માંથી આજે એવું વ્યક્તિત્વ છે કે જે 11 દીકરીઓ માટે સાબિત થયું છે. કોઈ પણ પ્રકારનું બેકઅપ વગર, કોઈ પણ પ્રકારની શું કહેવાય છે કે એવા ફંડિંગ વગર કે જેના માધ્યમથી એ આ સપનું સાકાર કરી શકે, પણ એક ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી જે સાકાર થઈ રહ્યું છે. તો થેન્ક યુ સો મચ સોશિયલ મીડિયાની અંદર જેટલા પણ લોકો ગુરુભાઈને અને પારુબેને જેટલા લોકો ચાહે છે એ તમામ લોકોનો દિલથી ધન્યવાદ. બસ આવી જ રીતે ચાહતા રહેજો, તમારો આ પ્લેટફોર્મ બસ તમારે જ અમને અહીં સુધી પહોંચાડવાના છે, અને આગળ પણ હજી 11 દીકરીની પણ આગળ 1000 દીકરી સુધીને આવી સહાયતા પહોંચી રહે એની માટે વિશ્વને પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ સો મચ ગુરુભાઈ, અમારી પૂરી ટીમ તમારી સાથે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. અને સ્પેશિયલ આજે સવારે મહુવા હતા, સ્પેશિયલ મહુવાથી અહીંયા ખાલી કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા છે. તો એક વાર પરમ દિવસે મેં કચ્છ હતો, પછી ભુજ હતો, પછી રાત્રે મહુવા પહોંચ્યો. મહુવા આજનો આ કાર્યક્રમ હતો, મહુવાથી પાછો સવારમાં વહેલો 10 વાગ્યા નીકળ્યો, અત્યારે અહીં પહોંચ્યો છું. અને બીજું એક રસ્તામાં કહેવાય છે ને કે રસ્તો કાપે એટલે પથ્થર આવે કાંટા આવે, પણ પહોંચવું છે મંજિલો તો ટાઈમસર પહોંચી જતા હોઈએ છીએ. સાહેબ જ્યારથી પણ નીકળ્યો ત્યારથી ગાડીમાં પંચર હતું, 1/2 કલાક ગાડી આવે પાછી હવા પુરાવો, 1/2 કલાક ગાડી આવે પાછી હવા પુરાવો, અને એમ કરતા કરતા અહીં સુધી પહોંચ્યો. પણ કહેવાય ને કે કુદરતે જે તમે વિચાર રાખ્યો હતો એ સાકાર કરવા માટે કુદરતનું કામ છે, અને ઈશ્વર આપણી સાથે છે, અને તોય પણ હું ટાઈમસર પહોંચી શક્યો છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર કમિંગ. વેલકમ પોપટભાઈ. તો આવો સરસ મજાનું રાધા કાન, જેના શબ્દો છે, ઢોલ નગારા વાગ્યા કરે મારો કાનુડો રાહડે રીમા કરે.